શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટમાં દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબેશન ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર અને નવચેતન અંધજન મંડળના સંયુક્ત પ્રયાસ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ ઇન્ડિયન એસોસિએશન ઓફ આસિસ્ટિવ ટેકનોલોજીસ્ટના માર્ગદર્શન હેઠળ તારીખ 3 ડિસેમ્બર 2019 રોજ વિશ્વ વિકલાંગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ. જૈન ભગવંતોના આશીર્વાદ સાથે દિવ્યાંગ દર્દીઓની ટેલેન્ટ હન્ટ સ્પર્ધાની ફાઇનલનો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં આગામી તારીખોમાં યોજાયેલ ઝોન લેવલના સ્પર્ધાના વિજેતાઓએ ભાગ લીધેલ. આ સ્પર્ધામાં 97 સ્પર્ધકોએ ઉંમર અને દિવ્યાંગતા પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યા હતા. 40 જેટલી સિંગિંગ અને ડાન્સિંગ કૃત્યો રજૂ કરેલ. કાર્યક્રમની શરૂઆત કરાવતા જ્યાં રિહેબના ડાયરેક્ટર તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ આસિસ્ટિવ ટેકનોલોજીસ્ટના પ્રેસિડેન્ટ મુકેશ દોશીએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવેલ કે દિવ્યાંગ દર્દીઓમાં રહેલી આગવી પ્રતિભા શોધવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર આયોજનમાં જયા રિહેબના ડોક્ટર દેસાઈ, નવચેતન અંધજન મંડળના હિમાંશુભાઈ સોમપુરા તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એપી રોહડિયા અનન્ય ફાળો આપ્યો હતો. વિજેતા સ્પર્ધકોને માંડવીના મામલતદાર ડાંગી તથા બિદડાના સરપંચ સુરેશભાઈ સંગાના હસ્તે પ્રથમ, દ્વિતીય અને તૃતીય બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભાગ લીધેલ દરેક સ્પર્ધકોને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને નવચેતન અંધજન મંડળે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે તૈયારી બતાવેલ છે. ધન્વંતરી શાળાની બાળાઓ દ્વારા કચ્છની ઝાંખી પ્રસ્તુત કરતી ડાન્સિંગ કૃતિ રજૂ કરવામાં આવી હતી. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરીબાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ, માંડવી, કચ્છ. બિદડા સર્વોદય ટ્રસ્ટે સવારથી સેમિફિનાલમાં જે પાર્ટિસિપન્ટ થઈને આવેલા દરેક જણને ફાઇનલ પ્રોગ્રામ થયો, ત્યાર પછી દરેકના માટે રમવા જમવાની અને બધી વ્યવસ્થાઓ હતી, અને ત્યાર પછી એડવેન્ચરસ સ્પોર્ટ્સ કે જે ડિસેબલ માણસ એક વખત પોતે માની શકે કે હું રાઇફલ શૂટિંગ કરી શકું છું, બર્મા બ્રિજ વોકિંગ કરી શકું છું કે રોપવેથી ગ્લાઇડ કરીને આવી શકું છું, એવા દરેક ડિસેબલોને જીવનમાં ક્યારે પણ વિચાર્યું નહીં હોય એવું સ્વપ્નવાળું કાર્ય આજે અહીંયા અમે લોકોએ પરિપૂર્ણ કરી અને એના જીવન જીવવા માટેનો એક અહેસાસ વધારી. આ વખતના અનુભવ પછી અને દરેક સંસ્થાઓના સાથ સહકારથી આવતા વખતે ગુજરાત લેવલ કરવા માટેનું અમે લોકો વિચારી રહ્યા છે. એના માટે શાંતિથી સમાજ સુરક્ષા અધિકારી તેમજ નવચેતન અંધમંડળ સાથે બેસી વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડશે, કારણ કે આખું ગુજરાત લેવામાં આવે તો 33 જિલ્લાઓ લેવામાં આવે, એના સબ પેટા વિભાગ અલગ અલગ ઝોન કરી અને વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડશે. પરંતુ એકાદ બે દિવસની અંદર આ કાર્યને અમે લોકો તરત જ ઉપાડી લેશું કે જેથી કરીને આવતા વર્ષની ડિસેબલ ડે ને આસપાસના દિવસોમાં ફાઇનલ ફિનાલે અહીંયા કરવામાં આવશે. સતત આવા કેમ્પોનું તો આયોજન કરે જ છે, પણ આ પ્રથમ વખત વિકલાંગજનોનો જે આયોજન કર્યો એના લીધે બીજી સંસ્થાઓને પણ ખ્યાલ આવે કે આવા આયોજન આપણે પણ કરી શકીએ, અને એના માટે પ્રેરણા લઈને એ પણ લોકો આવા વિકલાંગજનોનું આયોજન કરે એના માટે આ પ્રેરણાદાયક પ્રોગ્રામ હતો. અને વિજયભાઈ જે છે અમેરિકા છે, પણ સતત રોજ આપણા ફોન અને ઈમેલ ટેલિફોનથી સતત એનો સંપર્ક હોય છે, અને હરકચંદભાઈ, રમેશભાઈ, મયુરભાઈ, શાંતિભાઈ તો સ્થાનિક છે, બધા દ્રષ્ટિઓનો એવો સારો આયોજન કરેલો છે કે એ ગમે ત્યાં હોય પણ ટ્રસ્ટનો એક નીટ એન્ડ ક્લીન અને એક એક રૂપિયાનો હિસાબ રહી અને ટ્રસ્ટનું કામ થતું હોય છે. અને અહીંનો સ્ટાફ અમે 4 જણ, સૈયદભાઈ, ઉમરસિંહભાઈ, ભરતભાઈ અને હું, અમે સંપીને કામ કરીએ છીએ, અને સાથે સાથે બિદડા સર્વોદય ટ્રસ્ટના સર્વ સ્ટાફ પોતાનું સમજી, પોતાનું ઘર સમજી અને આ સંસ્થાને પોતાની માં સમજીને કામ કરે છે, જેના લીધે રાત અને દિવસ કેમ્પ હોય, હમણાં જાન્યુઆરી કેમ્પ આવશે, 24 કલાક કામ કર્યા છતાંય પણ ક્યારે એમ ન થાય કે કોઈ પેશન્ટ અહીંયાથી પાછો જાય, બધાનું સરખી રીતે સારી રીતે કામ થઈ જાય એના માટે બિદડા સર્વોદય ટ્રસ્ટનો સ્ટાફ સદાય તત્પર રહેશે. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી નવચેતન અંજન મંડળ અને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોમાં પડેલી જે છુપાયેલી જે શક્તિઓ છે એને બહાર લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવેલો હતો, અને એના માટે જે બે કોમ્પિટિશન રાખવામાં આવેલી હતી ડિસ્ટ્રિક્ટ લેવલની, ડાન્સિંગ કોમ્પિટિશન અને સિંગિંગ કોમ્પિટિશન, છેલ્લા 2 વર્ષથી આપણા જિલ્લામાં થાય છે. વાલીઓએ આવી સ્પર્ધાઓમાં છે એમના જે કંઈ સંતાનો છે એમને મોકલવા જોઈએ,
પ્રોત્સાહિત કરવા જોઈએ અને આવી સ્પર્ધાઓથી એ જે રાજ્ય કક્ષાએ અથવા તો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં આગળ વધવા માંગતા હશે તો એ સારી રીતે વધી શકશે. સંસ્થાઓ દ્વારા એમને જે છે આ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવામાં આવેલું છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. હું ગુજરાત સર્વોદય ટ્રસ્ટ અને નવચેતન અંજન મંડળના ટ્રસ્ટીઓશ્રીને અભિનંદન પાઠવું છું અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા પણ જે આ દિવ્યાંગો માટે આ દિવ્યાંગ દિનની ઉજવણી થાય એના માટે પણ ખાસ જહેમત ઉઠાવવામાં આવેલી હતી એમના પણ સર્વે આભારી છે. બિરલા સર્વોદય ટ્રસ્ટ છેલ્લા 46 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ, આરોગ્ય સેવાકીય પ્રવૃત્તિ અને આજના જે કાર્યક્રમ વિશ્વ અપંગ વિકલાંગ દિન નિમિત્તે કચ્છ જિલ્લા લેવલે 4 ઝોનમાં જે સ્પર્ધા કરી જેમાં 230 બાળકોએ ભાગ લીધો હતો, એમાંથી 120 બાળકો અહીંયા સિલેક્ટ થયા હતા અને એમાંથી જે સ્પર્ધામાં ભાગ લઈ અને એમને આપણા જ સમાજના અંગ છે, જે ભલે દિવ્યાંગ છે પણ એ આપણા સમાજના અંગ છે, એમને ગિલ્ટી ફીલ ન થાય કે અમે હું કંઈ જ ન કરી શકું, એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર પાડવા માટે બિરલા સર્વોદય ટ્રસ્ટનો આ પ્રથમ પ્રયાસ હતો. એમાં સફળતાપૂર્વક અમારા ડોક્ટર ધર્મિલ દેસાઈ અને આખી રીએફ ટીમ, અમારા ચેરમેન શ્રી વિજયભાઈ ચેડા, સર્વે ટ્રસ્ટીગણ અને અમારા ડાયરેક્ટર શ્રી મુકેશ દોશી અને વીરેન્દ્ર સર, બધાએ સારી મહેનત કરી આખું સફળ આયોજન કર્યું છે. વિશ્વ અપંગ દિવસ નિમિત્તે આવા જ કાર્યક્રમ આવતા વર્ષે રાજ્ય કક્ષાએ કરશું, એમાં પણ આ જ રીતે સફળ રહીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર. મારું નામ હિમાંશુ સોમપુરા છે. હું શ્રી નવચેતન અંજન મંડળમાં સેક્રેટરી તરીકે કાર્યરત છું અને વ્યવસાય પ્રોફેશનલ રિહેબિલિટેશન વિશિષ્ટ શિક્ષક. આજનું આયોજન આપણે એ ઉદ્દેશથી કર્યું કે આપણે બધા જાણીએ છીએ કે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે 1992 થી ઉજવવામાં આવે. આ દિવસનો મૂળ હેતુ જ એ છે કે દિવ્યાંગોમાં રહેલી ક્ષમતાઓને બહાર લાવવી અને સમાજ સમક્ષ મૂકવી, સાથે સાથે એમને સમાજમાં જીવવા માટે પ્રોત્સાહિત કરવા. તો એવા જ ઉદ્દેશ્યથી આ બંને સંસ્થાઓ શ્રી નવચેતન અંજન મંડળ અને બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી એક ટેલેન્ટ હન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જે 4 ઝોનમાં વિભાજિત કરી તેમાં 2 મુખ્ય સ્પર્ધાઓ રાખવામાં આવી. ડાન્સ અને સિંગિંગ, ગાયન અને ડાન્સ બંનેમાં કેટેગરી વાઇઝ અને ગ્રુપ વાઇઝ અલગ અલગ વિભાગ કરી અને ભચાઉ, માધાપર, બિદડા અને નખત્રાણા ખાતે ઝોન કક્ષાએ કરવામાં આવી અને એમાં જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા હતા એમને અહીંયા આપણે બિદડા ખાતે જિલ્લા કક્ષા માટે લઈ આવ્યા. આજે 3 ડિસેમ્બર એટલે દિવ્યાંગ દિવસની જે આપણે ઉજવણી કરીએ છીએ એ પ્રસંગે બિદડા સર્વોદય ટ્રસ્ટમાં જે જિલ્લા કક્ષાનો એક દિવ્યાંગોનો જે હરીફાઈનો રમત ગમતનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખરેખર અભિનંદનીય છે અને બિદડા સર્વોદય હોસ્પિટલે જે સરસ મજાનું આયોજન કર્યો એ બદલ હું બિદડા સર્વોદય ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માનનીય મોદીજીનું પણ એક સપનું છે અને એ દિવ્યાંગને પ્રાયોરિટી દઈ એને સન્માન દઈને એનો જે મનમાં જે એની ચિંતા હોય છે ચિંતાથી મુક્ત કરવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. આજના દિવસે આપણે સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આવનારા સમયમાં આવા પ્રયાસો કરીએ. સાથે સાથે આજથી અહીંથી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આવનારા સમયમાં આપણે રાજ્ય કક્ષાનું જે કાર્યક્રમ છે દિવ્યાંગોનો એ આપણે બિદડામાં બિદડા સર્વોદય ટ્રસ્ટમાં કરશું તો અમે પણ તમારી સાથે છીએ. આવા જો રૂડા અવસરો જો આ બિદડાના આંગણે થાય તો આ રાજ્યના મુખ્યમંત્રી સ્વદેશ જે એક લાગણીશીલ મુખ્યમંત્રી છે એને પણ આપણે આમંત્રણ આપવું અને આપણા જે ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહજી એમને જો આપણે આ વિષયની જાણ કરશું તો એ પણ આપણને સહયોગ આપશે અને આવનારા સમયમાં ખૂબ સરસ કાર્યક્રમ થશે અને એમણે પણ આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. આજ રોજ દિવ્યાંગ દિવસ ઉજવણીમાં અને આપણા ધારાસભ્ય શ્રી આમંત્રિત હતા પણ એને ગાંધીનગર કામ હોવાથી આજે આવી નથી શક્યા, પણ સર્વ દિવ્યાંગોને આજના દિવ્યાંગ દિવસ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આજનો આ પ્રોગ્રામ છે
આપણે ક્યારેય જોયેલો નથી એવો પ્રોગ્રામ આજે આ કચ્છ જિલ્લા લેવલે થયો છે અને આવતા વર્ષે રાજ્ય લેવલે થશે એમાં પૂરેપૂરો સહયોગ આપવા ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે અને બધી જાતનો સહયોગ આપશું. બધાને ખૂબ ખૂબ અભિનંદન, ટ્રસ્ટીઓને અભિનંદન, તથા બિદડા ગ્રામ પંચાયત ના સરપંચ તથા આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને પણ અભિનંદન કે આવા આવા કામ બિદડામાં થઈ અને કર્મચારીઓને ખાસ અને ટ્રસ્ટીશ્રીઓને અને સાહેબને પણ ખાસ અભિનંદન. શર્મિલ દેસાઈ, જીઆર રિહેબિલિટેશન સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું. જીઆર રિહેબ સેન્ટર આખા વિશ્વભરના દર્દીઓમાં એક બહુ મોટું નામ છે કે જ્યાં વિશ્વભરમાંથી વિકલાંગ દર્દીઓ સારવાર લેવા આવે છે. અમે ફક્ત સારવાર નથી કરતા, તેના જીવનમાં ઉપયોગી થાય કે કદાચ વિકલાંગ થવા છતાં તેને આજીવિકા મળી રહે એની માટે વોકેશનલ ટ્રેનિંગ, સિંગિંગ, ડાન્સિંગ વગેરે ક્લાસીસ ચલાવીએ છીએ કે ભવિષ્યમાં તે તેના પગ પર ઉભા થઈ શકે અને કોઈની ઉપર નિર્ભર ના રહે. વ્યક્તિઓને જન્મથી તકલીફ હોય છે કે બેસી ના શકે, ચાલી ના શકે, તો અહીંયા તો આપતો આખા ભારતમાંથી દર્દીઓ આવે છે સારવાર લેવા. તો અમે એને અલગ અલગ ફિઝિયોથેરાપી ટ્રેનિંગ આપીએ છીએ જેમાં બોલ ઉપર એક્સરસાઇઝ કરવાની હોય છે, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય છે, બધી અલગ અલગ એક્સરસાઇઝ કરાવી. તો ઘણા છોકરા અત્યારે તમે જોશો તો ન્યૂઝપેપરમાં આવતું જ હોય છે કે હજારો વિકલાંગોને અહીંયા ફાયદો થયો છે અને તેઓ ચાલતા થયા છે અને પોતાની રીતે પગ પર થયા છે. આજના પ્રોગ્રામ નિમિત્તે જે પૂજાબેને એન્કરિંગ કર્યું તો પેલા ચાલતા નહોતા, એ પોતે એક દિવ્યાંગ છે. આજે તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ રીતે એન્કરિંગ કર્યું છે. એટલે આવી રીતે અલગ અલગ ટ્રેનિંગ આપી અને દરેક વ્યક્તિના જીવનમાં આગળ આવવાની તક પૂરી પાડીએ છીએ. તો આ માટે હું દરેક વિકલાંગ વ્યક્તિઓના પેરેન્ટ્સને બી કહું છું કે તમારા છોકરામાં રહેલી આવડતને જાણો અને તેને આગળ લેવા માટે એક પ્લેટફોર્મ આપો. છતાં ગમે ત્યારે જરૂર હશે તો શ્રી જીઆર રિહેબિલિટેશન સેન્ટર અને શ્રી બિગડા સર્વોદયા ટ્રસ્ટ હંમેશા વિકલાંગોના પુનરુત્થાન માટે ઉપયોગી થશે. તે સાથે શુભેચ્છા. શ્રી બિગડા સર્વોદય ટ્રસ્ટનો સ્ટાફ અમે પહેલાથી જ બધું મહેનતથી સારું કામ કરી રહ્યા છે અને આજે જે આ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ હતો એમાં આખી જીઆર રિહેબ સેન્ટરની ટીમ, અમારા મેહુલભાઈ, ભરતભાઈ, ઉમેશજીભાઈ અને હું અને અમારા સર્વે સ્ટાફે ખૂબ મહેનત કરી અને ટ્રસ્ટીનું માર્ગદર્શન રહે છે. અમારા ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા ભલે અમેરિકા હોય કે મુંબઈ હોય, તેમના માર્ગદર્શન હેઠળ બધું અમે સફળતાપૂર્વક કામ પૂરું પાડીએ છીએ. ખાસ કરીને આપણે વાત કરીએ તો કોણ કોણ આમાં ડોક્ટરોનું ફાળો છે? એમાં ડોક્ટર મુકેશ જોશી છે, અમારા ડાયરેક્ટર જાહેર સેન્ટરના, એમના માર્ગદર્શન હેઠળ ડોક્ટર લોકનાથન, ડોક્ટર અશોક ત્રિવેદી, ડોક્ટર ધર્મીલ અને એમની આખી રિહેબ સેન્ટરની ટીમે ખૂબ મહેનત કરી અને આ પ્રોગ્રામને બધું સફળ બનાવ્યો છે. આજનો પ્રોગ્રામ બહુ સરસ થયો. આજે વિકલાંગ છોકરાઓ પોતાની કૃતિઓ રજૂ કરી અને બહુ સરસમાં સરસ પ્રોગ્રામ થયો. એમાં સ્ટાફના ભાઈઓ તથા બધા કર્મચારીઓ બહુ સારી રીતે ભાગ આપ્યો અને હવે અમારો અહીંયા ટ્રસ્ટનો કેમ્પ છે 46મું કેમ્પ, એ તારીખ 31 જાન્યુઆરીથી કરી 31 ડિસેમ્બરથી કરી અને 19 જાન્યુઆરી સુધી ચાલશે. એમાં બધા ભાઈઓ તથા બહેનોને ભાગ લેવાનું છે અને મેડિકલ કેમ્પ છે, એમાં બધા સારી રીતે ભાગ લે. અમારા ટ્રસ્ટીઓ તથા સ્ટાફગણો બધા સરસ રીતે કામ કરે છે. ટ્રસ્ટીઓશ્રીઓને ખૂબ ખૂબ આભાર માની છે. આવા પ્રોગ્રામો કરતા રહે એવી અમે શુભેચ્છા અને અભિનંદન કરું છું. હા, અને કર્મચારીઓનો સાથ મળે એવી અભિલાષા. નમ ધાન ને ગમ ધાન જપો, ખમ દાવ ફટ દા, જન જન અને મન મન મે
આગ તો આય પાણી થઈ વેન જા કે ઇશારે હો લડકી